છેલ્લે છેલ્લે એને એવું ગાયું, એની ઉપરથી મને સામે ખબર પડી કે કેટલા ઘાયલ બેઠા છે. મને બહુ લાઈન આપી દીધી એને, નહીતર તો હું ધાર્મિક વાતો ઉપર જવાનો હતો. તો એણે કીધું ને, શું કંઈક ગાયું તું? મારો અહીંયાનો હાર, હું તો હારી ગયો. ત્યાં અમુક ગળગળા થઈ ગયા, અરે હું હારી ગયો એટલે પણ હું હારી ગયા છીએ. ભાઈ એને જવા દો ને, બારી ની હવા ખાવા ગયો. હા, એમાં હારી જવાની વાત નથી. ખૂબ સારા ભજનો અહીંયાથી એમણે રજૂ કર્યા. પટેલ સમાજનું ગૌરવ, બહુ નાની ઉંમરમાં ભજન લોકગીત લગ્નગીત, હમણાં જ જેની સુરતમાં નવરાત્રિ સાહેબ ઐતિહાસિક, જ્યાં બોલિવૂડ સિંગરોની જ્યાં ઉપસ્થિતિ હતી ત્યાં એક પટેલ સમાજનું ગૌરવ. ચાંદનીબેન પટેલ ઉપસ્થિત છે, વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. આપણા જ આ પરંપરાના હુડ ભલા મણા, આ એ માલધારી મને તમે સાંભળો એવું નથી, મને જીવ જંતુ સાંભળે છે યાર. અમારા માચમ છે, તારો પ્રોગ્રામ કરે આ બેઠા, આપણે ત્યાં ઉતાવળ છે લે, તને મજા આવે તો ત્યાં ગયું. નીતિન ધ્યાન રાખજો, ઝેરી બહુ હોજા સડે કહડે તો. ઘેરે હોજા સડી છે મોઢે, ઘેરે જાય ને તો ઘેરે વ્યાયામ જુદો પડશે. તમને મોકલ્યા બેન જો વગાડવા, તમે ક્યાં હોજવા સડાવીને આવ્યા? એને ખરી ખબર છે કે કરડી ગયું ડોહું. આપણા જે પરંપરા અહીંયા જે નિમિત્તે આપણે બેઠા છીએ, એ જ પરંપરા, એ ગુરુ પરંપરામાં જે પરિવારમાં ભજન પડ્યું છે, એવા ભજનિયા આપણા સમાજનું ગૌરવ બેન અસ્મિતાબેન પણ અહીંયા ઉપસ્થિત છે, એમને તાળીઓના ગડગડાટથી નવાજીએ. રોજ મારી સાથે સંગીતમાં સહકાર આપવા માટે આખી પૂરી ટીમ, મારે નીતિનભાઈ લાલો, મારો યોગેશ, ઈસાબાબુ, અમારો ગોપી, માઇક બહુ સારા છે, માઇકને તાળીઓથી વધાવો. સ્પીકર હલવા મળ્યા ત્યાં સુધી વલ્યું માઇક હોય ને. હા વાહ દોસ્ત વાહ. શું નામ છે? સુરતથી ભલે એવા નામ હું શિવપ્રેમી. વાહ, જેવા શિવપ્રેમી નામ છે ને એવું જ કલાકાર પ્રેમી માણસ છે. વધાવો જોરદાર તાળીઓ. આખા ગુજરાતમાં બીજા નંબરનું માઇક છે આ, આખા ગુજરાતમાં બીજા નંબરનું. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, પણ ખૂબ સારું આનંદ કરાવે છે. નહીતર ખરેખર આજ આપણે અહીંયા મારે જો કે પ્રકાશભાઈ અમારા નાયણભાઈ લોંગડીમાં, તો હવે મને ક્યારેક ક્યારેક એવું લાગે કે નક્કી નથી થતું, મને ક્યારેક એમ થાય હું લોંગડીનો છું, લોંગડી મારું છે એવું મને લાગે છે યાર. તમે ધરાતા નથી મારથી, ને હું આ ગામના ભાવથી ધરાતો નથી. એમાં તમારે મારા બેયને ફાયદો છે, તમારો નકરો જ ભાવ છે. આગળ મારો ઓલો ભાવ ચાલુ કરો તો તમે ધરાઈ જાઓ બાપા. પણ જ્યાં એક મિત્રતાના નાતે, જ્યાં દિલનો જ્યાં નાતો છે, જ્યાં એક મિત્રતાનો નાતો છે, ત્યાં બીજા બિલની વાત નથી આવતી. હું અહીંયા જ્યારે જ્યારે આવ્યો છું ત્યારે બોલ્યો છું, અને ફરી વાર પાછો કહી દઉં, લોંગડી ગામમાં સાહેબ આટલો સર્વે સમાજ મળી અને એક સનાતન ધર્મની આવી એક જ્યોત જ્યાં ફડાકા મારતી હોય, રામદેવજી મહારાજની જ્યોત જ્યાં ફડાકા મારતી હોય, અને આવા રૂડા આયોજનો થતા હોય, આટલા સમૂહ મહાપ્રસાદનું આયોજન થતું હોય, સાહેબ તમે ખૂબ આપો છો, નિરાધાર તમે અહીંયાથી દાનની સરવાણી આપો છો, પણ બાર બીજના ધણીને પ્રાર્થના કરું આ કાર્યમાં જે રૂપિયો વાપરે એને કથા પૂર્ણાવંતી થાય પહેલાં જો હવાયું કરીને ના આપે તો રામદેવજી મહારાજ ન કહેવાય, બાર બીજનો ધણી ન કહેવાય. કારણ કે હરિહરની જ્યાં આકલું થાય છે ત્યારે અહીંયા બધા જ મારા યુવાન મિત્રો જે બેઠા છે, ને મારી વિનંતી, તમે ખૂબ ઉદાર હાથે અહીંયા ફાળો આપ્યો છે અને આપવાના છો, કારણ કે તમે જ આ બધું, તમે બિલ તો તમે સુકવવાના છે, અમે તો આજ બોલીને વૈયા જશું. ભાઈ ભાગવત સપ્તાહ હોય, કાનનો જન્મ થાય ત્યારે માખણના લોંદા બેન ઉપર જ ઘા કરે, ગોપીઓ ખાઓ ગોપીઓ ખાઓ, એકાદો આઈન પાવા જો આ મંડપના બિલ આ સુકવશે. ગોપીઓ તો કડતાળું લઈને ઘેરવ્યું જાય બાપા. એટલે આ જે તમારા ભરોસે જે આયોજન થયું છે એ ભરોસાને સાથે રાખી
હજી પણ તમારા તરફથી જે કાંઈ આ કાર્યક્રમમાં પણ આવશે, ઘોર સ્વરૂપે તમે જે કાંઈ અહીંયા રૂપિયાની ઘોર કરશો એ આપણા કથાના આયોજનમાં જ વાપરવામાં આવશે. એટલે અહીંયાથી હું મારા શબ્દોની શરૂઆત કરતાં પહેલાં મેં આજ નક્કી કર્યું છે તમને પેટ ભરીને હસાવવાનો છું. એ માટે પ્રકાશભાઈ બીજે ક્યાંક પ્રોગ્રામ હોય તો ખરેખર 36 કલાક થઈ મારી આંખ લાલ જોઈને ઘણાને એવો વેમ પડતો હશે કે આણે સાલું કર્યું લાગે બબે પેક મારતો હોય છે. હું અડતો નથી કોઈ દી, ઉજાગરો જ એટલો છે એટલે મારી આંખો થોડીક લાલ લાગશે તમને, પણ મારી આંખો સામે ન જોતા મારી વાત સામું ધ્યાન રાખજો. હા, અમારાને જોવા જેવું કાંઈ નથી, બાકી સાંભળવા જેવા છે, તમને મજા કરાવજો. 36 કલાક, કારણ કે આપણા વિસ્તારનું આપણા યોગેશ દાદા એના સાક્ષી છે આચાર્ય. ગઈકાલે મારે ગીરમાં કાર્યક્રમ હતો, પૂર્ણ કરીને સવારમાં સીધા જ આપણા પરંગણાનો એક એવો બાવલિયો સાહેબ નિરાધાર જે ગૌવંશ જે નાની નાની ઉંમરના વાછરડું રોડ ઉપર રખડતા જોવા મળે છે, એવા જ પાછા બળદો કે જે જ્યાં સુધી હાલે એવા હોય ત્યાં સુધી ખેડૂત રાખે ને પછી ગાળિયા નાથ મોડા કાઢીને રોડે છૂટા મૂકી દે, એવા બળદની શાળા, એવા વાછરડુંની શાળા આપણા પરંગણાનું એક યુવા સંત યોગ ગુરુ પૂજ્ય ઓમરામ બાપુએ આજે કળમોદરની ધરતીમાં સાહેબ પ્રારંભ કર્યું છે, શુભામંગલ કર્યું છે. એમના તાળીઓના ગડગડાટથી વધાવો. એ દિવસે અહીંયા હતા, અહીંયાથી સીધે સીધા અત્યારે અહીંયા આવ્યા છીએ, પણ 5-10 મિનિટ માટે આ જગતમાં માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે, શ્રી અંબાની આગળ હાલ્યા એવી માં ભગવતીને પ્રાર્થના કરી વિનંતી કરી. એ માટે કે ત્યાં સુધી મને થોડુંક મારું ગળું તે રીઢું થઈ જાય, તમારા ખિસ્સા થોડાક રીઢા થઈ જાય એટલે છૂટા લેજો. આ ટેબલ ઉપર ક્યારના વાટે બેઠા છે, થપ્પો કરીને બેઠા છે. હવે અત્યારે છૂટા ક્યાંય મળતા નથી, તમે આટલા છૂટા લાવ્યા તો એકચ્યુઅલી આપણે ઉડાડવા પડે, નકર આને ખોટું લાગે યાર. પણ ઉડાડજો, દિલથી ભાવથી ઉડાડજો. આ ઠેકાણું છે, ટાણું આવ્યું છે, કદાચ તમને 5-15 દિવસ પછી કરોડની લોટરી લાગી જાય, તેદી આ મંડપની હોય, તેદી આ વતનની હોય, તેદી આપણું ગામની હોય, તેદી આ કથાની હોય. સાહેબ ટાણે જો વરહી જાય ને એ જ મજાની વાત છે. આ વરસાદ છે એ 8 મહિનાની માલબા વરસાદ, જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ આહાડનો એક દી કોરો એ તો અમને વહમું લાગે વિચડા. કારણ કે 8 મહિનાના ટાણે વરસાદની વાટ હોય અને જેને જે વરસાદની વાટ હોય વાદળીને વર્યા વગર ઉયું જાય ને એનું દુઃખ બહુ થાય. એમ અમને સ્ટેજ પર બેઠા પછી અમે કોઈ રૂપિયા હાટું આવ્યા નથી, પણ ભરેલી વાદળીઓ સામે અમે જોઈએ અને પછી તમે વરહો નહીં તો અમને એટલું દુઃખ થાય, ખેડૂને જેટલું થાય ને એટલું અમને થતું હોય. તો 5 મિનિટ માટે માના વંદનાથી જે મારે કાયમિકના મારા જે નિયમો હોય છે એ રીતે માની સ્તુતિથી મારા શબ્દોની શરૂઆત કરું છું. ત્યારે કવિદાસ શું કહે છે,